હોય તો સંતો ઋષિઓ અને મનીષીઓ કહે છે કે આ સમય ભગવાનની સાથે જોડાઈને કામ કરવાનો છે. આપણને તો માનવ અવતાર આપ્યો છે, તો રાહ કોની જુઓ છો? પ્રભુના કામની અંદર જોડાઈ જાઓ અને પ્રભુના નામમાં મસ્ત બની જાઓ. પ્રભુના કામમાં જે જોડાઈ ગયા એ ન્યાલ થઈ ગયા, અને જે બેસી રહ્યા બેહાલ નથી થયો. જોડાવ તો જાણે મજા આવી જાય, ન જોડાવ તો રખડી જવાય. એન્જિન ની સાથે જે ડબ્બો જોડાય ને, એ ડબ્બો ના કહેવાય, એ ગાડી કહેવાય. અને જે એન્જિન થી ના જોડાય ને, એને ડબ્બો કહેવાય. અને એ યાર્ડમાં પડેલો હોય, એ ડબ્બામાં કોઈ બેસે નહીં, એ ડબ્બામાં કોઈ ન બેસે. પણ એન્જિન થી જોડાયેલા જેટલા હોય એને ગાડી કહેવાય, અને ગાડી પ્લેટફોર્મ ઉપર આવે ત્યારે બધા બેસી જાય. તેથી જોડાવ, પરમાત્મા રૂપી એન્જિન ઊભું જ છે પ્લેટફોર્મ ઉપર આવીને. હવે આપણે ખાલી જોડાવાનું છે. જોડાઈ જાઓ ભજનમાં.
ખૂબ શાંતિ રાખો. રંગ લાગ્યો રે, રંગ લાગ્યો રે, ચોલા મજીઠ પતંગ નો રંગ, રંગ લાગ્યો છે. જ્યાં લગ્ની લાગે પરમાત્માને મળવાની, પ્રભુ નામ સ્મરણની, પ્રભુના નામમાં મસ્ત બનવાની. ઝૂમી ઉઠ્યા બધા, મજા આવી ગઈ. હરિનામ સ્મરણમાં બહેનોને રંગ લાગ્યો, પણ આજે તો ભાઈઓ પણ આ મસ્તીમાં આવી ગયા. ખૂબ આનંદ થયો. આ ભાઈઓ તો ઊભા થઈ જ ગયા, પણ ઉપર બેઠા છે ને એમને તો વધારે વેલો લાગી ગયો. ઉપરથી ઉતરે એટલે પહેલું એમને મળે બાલ્કનીની ટિકિટ. પ્રભુનો નામ સ્મરણ, પ્રભુની મસ્તીમાં મસ્ત બનવાનો રંગ લાગી જાય, એની પરિસ્થિતિ કેવી બને? અધ્યારુજી મહારાજ કહે, વિષ જાણ્યું રે, વિષ જાણ્યું રે, લઈયો કામ વિલાસ, લોગ સર્વે પાવક સંસારના તમામે તમામ ભોગ વિષય વિકારો એને વિષ રૂપ જાણવા લાગે. એને એવું લાગવા માંડે કે આ તો વિષ છે, આ તો ઝેર છે. ગમે તેટલી સારી સુગંધ આવતી હોય, બહુ તરસ લાગી હોય, તાપમાંથી આવ્યા હોય, આમ કરતા કરતા, અને કોઈ સરસ મજાનો ગ્લાસ ભરીને આપે, સુગંધ સરસ આવે છે, પણ કોઈ એમ કહે છે કે આનું નક્કીને એમાં ઝેરનું ટીપું પડેલું છે તો પીવો?
પીવો, ગમે તેટલી તરસ લાગી હોય તો પણ એ પીવાય નહીં. ખાલી હજી સાચું નથી, ખાલી કોઈ એમ કહી જાય કે આમાં ઝેર પડેલું છે તો પણ આપણે પીતા નથી, સત્ય નથી તો પણ નથી પીતા. પણ અહીંયા તો સદગુરુ કહી રહ્યા છે, દ્યારુજી મહારાજ કહી રહ્યા છે કે વિષ જાણ્યું, આ તો વિષ જ છે. સંસારના તમામે તમામ વિષય વિકારો ભોગ એ તો વિષ જ છે, એ ખબર છે, છતાં પણ આપણે તેને પી રહ્યા છે. પણ અધ્યારુજી મહારાજ કહે છે કે જેને પ્રભુ નામ સ્મરણનો રંગ લાગે એને આ વાત સમજાય જાય. વિષ જાણ્યું રે, વિષ જાણ્યું, આ વિષ છે, આ ઝેર છે એ સમજાઈ જાય છે. અને સમજાઈ ગયા પછી પોતાની મતિને, પોતાની બુદ્ધિને, પોતાના મનને, પોતાના અંતઃકરણને પ્રભુ પરાયણ, પ્રભુ પ્રત્યે અનુરાગ તેને વિશેષ રૂપે જાગૃત થઈ જાય. અને એ તો જાણી લીધું છે એટલે એ તો સમજી જાય, એ તો એને અપનાવી લે, પણ એ બૂમો પણ પાડે, હવે છાડો રે, હવે છાડો, બીજાને પણ કે હવે છોડો, આ છોડો, આ છોડવા જેવું છે, અને આમાં જોડો, મનને આમાંથી છોડો અને આમાં જોડો. જ્યાં એક છૂટે ત્યાં બીજું પકડાય. આ સંસાર શોકમગ્ન છે, આ શોકરૂપ સંસારની અંદર બહુ મજા નથી. તો તમે કહેશો તો પછી શું કરીએ, ઘર પરિવાર એ બધાની સાથે રહો, પરંતુ અંતઃકરણ આત્માને પરમાત્માથી જોડેલો રાખો. તેને ટાલ્યું રે, તેને ટાલ્યું રે, લહ્યો તેક સંસાર, કામ ક્રોધ મદ પરહર્યા, કામ ક્રોધ મદ પરહર્યા. છોડવા જેવું હોય જો સારી રીતે સંગત પ્રભુની કરાય તો છોડવા જેવા તત્વ બતાવ્યા છે, જે આપણને વધારે ને વધારે રંજાડે છે, હેરાન કરે છે, પરેશાન કરે છે. ઝેર ભરેલો સાપ ઘરમાં હોય તો રાખો, ઊંઘ આવે. ખાલી એ બાજુવાળા એમ કહી જાય તમારા ઘરમાં સાપને પેઠેલો જોયો તો પણ ઊંઘ આવે નહીં. બધું ખાખા ખોડા કરીને એને શોધીને બહાર ન કાઢો ત્યાં સુધી ચેન ન પડે. તો દેખાય છે એટલે સાપ આપણને ખબર છે, એને કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. ન દેખાય એવા સૂક્ષ્મ ઝેરમાં ઝેર ભરેલા સાપ, કામ ક્રોધ લોભ મદ મોહ એ બધા અંદર ભરાયેલા છે. હવે એને પણ કાઢવા જ પડે, આપણને ઊંઘ કેમ આવે છે, એને કાઢો. તેથી હરિ ગોવિંદ રે, હરિ ગોવિંદ રે, સ્વામી તું પરબ્રહ્મ, પશાય માગી કરું વિનતી, એ રમતડી રે, એ રમતડી રે, હવે પરી મે જણ તને વસ દુખ શયા, એ આપણે રે, એ આપણે રે, સ્વામી આત્મ સ્વરૂપ જુજવા કરી ના રે. અતિ ચતુર સુજાન, ખાન ચાર રલ્યો એ કર્યો, ખાન ચાર રલ્યો એ કર્યો. હે પ્રભુ, હે ગોવિંદ, હે મુરારી, તું જ સાચો પરબ્રહ્મ છો. પસાઈ માગી કરું વિનંતી, હું મારી જોલીને પસારીને તારી પાસે વિનંતી કરું છું. હવે તારા સિવાય મારો ઉદ્ધારક બીજું કોઈ નથી. આત્મા જ્યારે આ જાણી લે છે કે આનો ઉદ્ધારક કેવળ પરમાત્મા છે, ત્યારે તેની પાસે જઈને વિનંતી કરે છે. પસાઈ માગી કરું વિનંતી, તું રમતડી રે, તું હવે આ બધા રમત રમવાના તું બંધ કરી દે. ભગવાનને ભક્ત કહે છે કે આ બધી રમત તું બંધ કરી દે અને મને તું તારો બનાવી લે, મને તારામાં સમાવી લે.
મને તારામાં અનુરાગ પેદા કરાવી દે. એ આપણે રે, એ આત્મને રે, સ્વામી આત્મશ્વર. હે પ્રભુ, તું જ છે આત્મ રૂપ, મારી અંદર બેઠેલો પણ તું જ છે. હવે મને તું તારામાં સમાવ, મને તારા પ્રત્યે અનુરાગ થાય. જ્યાં સુધી આ શરીર રહે ત્યાં સુધી હું તને પામવા માટે તને જ જંકું, એવી મારી વૃત્તિ બનાવી દે. જુજવા કરી કારે, શું કામ મને જુદી જુદી જુઠ્ઠી માયામાં ફસાવ્યા કરે છે, મનને લોભાવે છે. પાછું એ બેઠો બેઠો જ રમત કરે, આપણી સામે એવું લાવીને મૂકી દે ને કે મન પાછું એમાં લલચાય, એટલે આપણે પાછા એમાં જઈએ. એ બેઠો બેઠો ખેલ કરે, એ આપણને નચાવ્યા કરે અને આપણે નાચીએ છીએ. પણ વિનંતી કરતા રહેજો. અધ્યારુજી મહારાજ કહે છે કે વિનંતી કરતા રહેજો. તુવરાશિયો રે, તુવરાશિયો રે, અતિ ચતુર સુજા. કેટલો ચતુર છે, હે? ખાન ચાર રલ્યો હે, ખાન ચાર રલ્યો હે, એવો ચતુર સુજાન છે. એટલે તો ગોપીઓ કનૈયાને એમ કહેતી, તું નઠારો છે, હે? તું ચિત્ત ચોર છે, તું અમારા મનને ચોરી લે છે. અને મન મોહન કહેવાયો, ચિત્ત ચોર કહેવાયો. ગોપીઓએ કનૈયાને જેટલા મેણા માર્યા છે, ગોપીઓએ કનૈયાને જેટલો હેરાન કર્યો છે, કનૈયાએ ગોપીઓને હેરાન કરે છે. પણ મન ફાવે એ રીતે ગોપીઓ પ્રભુની સાથે રહી છે, એને લડી છે, એની સાથે ઝઘડી છે. અને કહ્યું છે, ગમે તેવી પરિસ્થિતિ આવે, પરંતુ કનૈયા, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને છોડીને અદ્રશ્ય થાય છે ને, ત્યારે ક્યારેક ક્યારેક કનૈયો ગોપીઓના માખણના માટલા ફોડી નાખે, ક્યારેક કર ઉઘરાવવા માટે ઉભો રહી જાય, ક્યારેક ટોળી આખી જમાવીને ઉભો રહી જાય. ત્યારે ત્યારે ગોપીઓએ કનૈયાને પગે લાગી લાગી વિનંતી કરી છે. તે સમયે ગોપીઓએ કનૈયાને મેણું માર્યું, ઘણું બધું કહ્યું. પણ કનૈયાએ કહ્યું, તમારે જે કહેવું હોય એ કહો, પણ હું તમને છોડીશ. ભક્ત અને ભગવાન એ બેનો સંવાદ છે. ગોપીઓ કનૈયાને જે કાંઈ કહે છે એ હૃદયનો ભાવ કહે છે, અંતરનો ભાવ કહે છે. અને કનૈયો ગોપીઓના ભીતરમાંથી અંતરમાંથી જે કાંઈ વર્ષે ને તેને હૃદયંગમ કરે છે. હસતા હસતા ભાવથી ને પ્રેમથી સ્વીકારી લે છે. ગોપીઓએ કનૈયાને વિનંતી, આજીજી કરી, તું અમને છોડી દે, મારી સાસુ વર્ષે, મારો ઘરવાળો વર્ષે. ગોપીઓને એટલી પ્રાર્થના કરવી પડતી હતી. ગોપીઓને એ પ્રાર્થના નહોતી કરવી પડતી કે આત્માનું